ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકીય પક્ષોની પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટેના પ્રચારો સભાઓ પૂરજોશમાં ચાલી રહી છે। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની 137 છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર રાઠવાના પ્રચાર અર્થે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેજગઢ ખાતે એક સભા ગજવી હતી। મંત્રી રૂપાલાની સભામાં મોટી જનમેદની એકત્રિત થઈ હતી ત્યારે વિધાનસભામાં મોસ્ટ સિનિયર અને હાલના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કે જે થોડા દિવસ પૂર્વે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેમના પુત્ર આ બેઠક ઉપર ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મોહનસિંહ રાઠવા પણ સભામાં ઉપસ્થિત હતા। પુરુષોત્તમ રૂપાલાએ સભામાં પોતાની આગવી શૈલીમાં પોતાનું વક્તવ્ય રજૂ કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવાની સાથે ભાજપ અને મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી લોકોને ફરીથી ગુજરાતમાં ભાજપ જંગી બહુમતીથી સરકાર બનાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી રાજુભાઈના પ્રચાર માટે છોટાઉદેપુરના તેજગઢ ખાતે મળેલી સભામાં મારે આવવાનું થયું હતું। અમારા વરિષ્ઠ નેતા રામસિંહભાઈ ઉપસ્થિત હતા, અમારા સાંસદ ગીતાબેન ઉપસ્થિત હતા, અમારા જિલ્લા પંચાયતની અધ્યક્ષા મલ્લિકાબેન ઉપસ્થિત હતા, પાર્ટીની પૂરી ટીમ સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન તરીકે મોહનસિંહભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા પછી પહેલી વખત એમની ઉપસ્થિતિવાળી આ સભામાં મારે પ્રચાર કરવાનું મન યોગ મળ્યો। સભામાં કાર્યકર્તાઓનો અને નાગરિકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો, ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરની આ વખતની વિધાનસભા વિક્રમી લીડથી જીતશે એ પ્રકારનું માહોલ છોટાઉદેપુરની અંદર સર્જાય। રિહાન પટેલ, જી ટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।